ઉત્તર ગુજરાતના ડાંગરના ખેડૂતો પરેશાન થયા છે। કડીની આસપાસના વિસ્તારમાં ઓછો વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં છે। ખેતી માટે કેનાલમાં પાણી છોડાય તે માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી। છેલ્લા એક મહિનાથી નર્મદાનું પાણી નથી મળી રહ્યું। સમયસર પાણી નહીં મળે તો 50% પાકને નુકસાન થવાની ભીતિ છે। खेडूतो परेशान थई रह्या छे, जेना कारणे तेमनुं जे प्रतिनिधि मंडळ छे ते सीधुं सरकारमां रजूआत करवा आव्युं छे। शुं महत्वनी मांग छे, केम सरकार सुधी आवुं पड्युं, वात करवानो प्रयत्न करीए, शुं मांग छे, केम अहीं सुधी आवुं पड्युं छे? अमारा कड़ी तालुकानी अंदर फुलेत्रा गाम आयेलू छे, एमां पटेल लक्ष्मणभाई रणछोड़दास मारुं नाम छे। अने डांगरनो पाक अमारो लगभग एक महीनाथी पाक सुकाई रह्यो छे। पहला डांगरनो पाक केनालथी पाणी भरीने रोपण करेलू हतुं, बे मे 3 महीना सुधी पाणी आवीने एक महीनाथी हाल बंद करी दीधेलू छे। अमे कलोर शाखानी अंदर रजूआत करवा गयेला, पण कलोरवाळा साहेबो के उपरथी पाणी बंद छे, तमने नहीं मळे। हाल केटला गामोमां आ प्रकारनी परिस्थिति? खाखरिया टप्पामां मेळाद्रज, वामत, फुलेत्रा, बोजिष्णा, जालासर, कोलाद, ए बाजू गोविंदपुरा, गोविंदपुरा साणंदना लगभग 17-18 गाम आई जाए, एमो वरसादनुं प्रमाण अमारा खाखरिया टप्पामां बिलकुल ओछू छे। सरवाळे वरसादनुं प्रमाण गणवा जोईए तो 3-4 ઇંચથી વરસાદ પડ્યો નથી અમારા મેળાદ્રજ। રજૂઆત શું કરી છે સરકારને, શું ઈચ્છી રહ્યા છે? અમે સરકાર સાથે જે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે તાત્કાલિક પાણી મળવું જોઈએ, અને 1800 એકર જે અમારો પાક બગડે છે એને તરત સજીવન મળવું જોઈએ, જેનાથી કેટલો પાક બગડી રહ્યો છે? લગભગ 18-20 ગામોમાં ડોગરનો પાક સુકાઈ ગયો છે, તો સરકાર જો તાત્કાલિક યોજના ધોરણે પાણી છોડે તો ખેડૂતોનો મોટો ઉપકાર થયો છે, તે સરકારને વિનંતી કરું છું। સંઘના પ્રતિનિધિ પણ છો, શું સમસ્યા અને કેટલા ગામોની સમસ્યા છે, સરકારને શું રજૂઆત કરી, સરકારે શું આશ્વાસન આપ્યું છે? એટલે આજે અમે રજૂઆત જ કરવાની, પાણી રાબેતા મુજબ ચાલતું હતું પણ અચાનક એક મહિનાથી બંધ કરી દીધું, અને છેલ્લા એક પીત માટે ડાંગર સુકાય છે, એટલા માટે અમે રજૂઆત કર્યા, સરકાર અમને શું આશ્વાસન આપે એ જોઈએ। હજુ કોઈ સુધી ચર્ચા નથી થઈ? ના, અગાઉ 2 દિવસ પહેલા માંગણી કરી હતી પણ હજુ કોઈ રિઝલ્ટ નહીં આવ્યું, અને આજે ફરીથી આવ્યા છીએ। ધારો કે પાણી સમયસર છોડવામાં નથી આવતું તો એનાથી કેટલું નુકસાન થશે આ પાકોને? ટોટલ 1800 વીઘા જે 50%થી વધારે પાક સુકાઈ જવાની પરિસ્થિતિમાં છે, બરાબર, અને આજે કેનાલમાંથી પાણી છોડશે તો જ પાક બચી શકશે, બાકી બચવાનો કોઈ ચાન્સ છે? કેનાલમાંથી પાણી છોડવાનો બંધ છે એક મહિનાથી, પચાસ ટકા જેટલી નુકસાની થાય તેવું છે, વરસાદ આ વિભાગમાં આ વિસ્તારોની અંદર ઓછો છે, ત્યારે સરકારમાં એ માંગણી કરવામાં આવી રહી છે કે જે કેનાલનું પાણી છે તે છોડવામાં આવે, જેના કારણે જે પાક છે તે પાક નુકસાની થતી બચી જાય। કેમેરામેન મરી સાથે કેન્દ્ર મિશ્રા, TV9 ગાંધી।